વલસાડ જિલ્લાની અંદર વરસાદ વરસ્યો, વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ઉમર ગામની અંદર ધોધમાર વરસાદ છે, ભારે વરસાદ ઉમર ગામની અંદર થયો છે. વલસાડના ઉમર ગામના દ્રશ્યો અહીં પણ રસ્તા ઉપરથી પાણી વહેતા જોઈ શકાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અહીં પણ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં રોડ પર જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે, અહીંથી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ઉમર ગામના દ્રશ્યો છે. વલસાડના ઉમર ગામમાં પણ ધોધમાર વરસાદ થયો છે અને અહીં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. રોડ રસ્તા ઉપર પણ પાણી જોવા મળી રહ્યા છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઇનથી જોડાયા છે. જી બ્રિજેશ, વલસાડમાં વરસાદની શું સ્થિતિ છે અને ક્યાં ક્યાં પાણી ભરાયા છે? વલસાડ જિલ્લાના તમામ વિસ્તારો અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ આ તમામ જગ્યા પર વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. કોઈક જગ્યાએ મધ્યમ તો કોઈક જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જે પ્રમાણે અત્યાર સુધીના આંકડાની વાત કરીએ તો ઉમરગામમાં 67 mm જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને છેલ્લા 2 કલાકમાં 50 mm જેટલો વરસાદ ઉમરગામમાં પડ્યો હતો. જેને લઈને ઉમરગામના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો વલસાડના ધરમપુર રોડ પર પણ પાણી ભરાયા છે, હાલર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, પીપલ રોડ 4 રસ્તા પાસે જે પોસ્ટ ઓફિસ આવેલ છે તેમાં પણ પાણી ભરાયા છે. હાલ સ્થિતિ એવી છે કે મધ્યમ ગતિથી સતત વરસાદ પડી રહ્યો છે. એટલે એવું કહેવાય છે કે વલસાડનો જે વરસાદ હોય છે તે પ્રકારે આ વરસાદ પડી રહ્યો છે. જમીનમાં પાણી આ જ રીતે પચશે અને ખેડૂતો માટે ખૂબ જરૂરી હોય તે પ્રકારનો વરસાદ હાલ પડી રહ્યો છે. સાર્વત્રિક કોઈ પણ વિસ્તાર જિલ્લાનો પકડો ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 પર વિઝિબિલિટીની અસર પણ આ વરસાદને કારણે થઈ છે અને લોકોએ ખાસ સમજવું કે ડિવાઈડરની ખૂબ નજીકથી ગાડી ન ચલાવવી, કારણ કે ત્યાં પાણી ભરાયેલું હોય છે જેને કારણે ઘણી ગાડીઓના બેલેન્સ ખોરવાઈ જતા હોય છે, ખાસ કરીને જે લાઈટ વેહિકલ્સ હોય છે. આમ વરસાદની અસર ટ્રાફિક પર પણ દેખાય છે. સ્કૂલોમાંથી જે વિદ્યાર્થીઓ હાલ છૂટી રહ્યા છે તેઓને પણ પોઈન્ટ પર પેરેન્ટ્સ લેવા એટલા માટે જઈ રહ્યા છે કે અલગ અલગ જગ્યા પર પાણી ભરાવાની ઘટના બની રહી છે. જી જી આભાર બ્રિજેશ તમામ જાણકારી આપવા માટે. તો વલસાડ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે, ક્યાંક ભારે તો ક્યાંક ઓછો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સારો વરસાદ સમગ્ર વલસાડની અંદર થઈ રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં પણ સારો વરસાદ